अनि नमस्कार महामन्त्र 68 अक्षर अनि 68 तीर्थनी यात्रा दररोज एक पछी एक तीर्थोनी यात्रामां आपणे आगळ वधी रह्या छे। त्रण त्रण पदनी स्पर्शना आपणे करी लीधी, नमो अरिहंताणम, नमो सिद्धाणम अने नमो आयरियाणम। आजे चौथुं पद नमो उवज्जाय। આજે ચોથા પદની સ્પર્શના કરવી છે, આજે ચોથા પદની ભક્તિ કરવી છે, આજે ચોથા પદ ઉપર બિરાજમાન એક એક તીર્થોને યાદ કરવા છે અને અહીંયા બેઠા બેઠા એ પરમાત્માની વંદના કરવી છે, અહીંયા બેઠા બેઠા એ પરમાત્માનું સ્મરણ કરવું છે। નમો ઉવજ્જાયાણમ અને એ નમો ઉવજ્જાયાણમની અંદર પહેલો શબ્દ છે ન, ન એ પહેલો શબ્દ। નમો ઉવજ્જાયાણમ પહેલો શબ્દ છે ન, અને ન એ સૂચવે છે ન અક્ષર ઉપર કયા તીર્થની સ્થાપના છે, તો કે ઝાલાવાડની અંદર આવેલું એ નવા ગામ તીર્થ કે જે ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનું તીર્થ છે, 350 વર્ષ પ્રાચીન છે, જ્યાં અદ્ભુત ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા બિરાજમાન છે। અને તીર્થની કે ગામની વિશેષતા શું, તો કે એ ગામની વિશેષતા એ છે કે એ ગામની અંદર રહેતા 18 કોમના લોકો એ ચંદ્રપ્રભુ સ્વામી દાદાના દર્શન કરવા માટે પ્રતિદિન આવે છે। કદાચ આ શહેરોની અંદર અમે આવીએ ને ત્યારે કદાચ એવું ફીલ થાય કે આ દેરાસર તમારું છે, આ મંદિર અમારું છે, ક્યાંક એવો ભાવ કે એવી ભાવના શહેરોની અંદર હોય એવું બની શકે। પણ જ્યારે નાના નાના ગામડાઓની અંદર વિહાર કરતા કરતા જઈએ, નાના નાના ગામડાઓની અંદર સ્પર્શના કરતા કરતા જઈએ, નાના નાના ગામડાઓની અંદર જ્યારે પરિભ્રમણ કરવાનું થાય, ત્યારે આપણને ફીલ થાય કે ત્યાં મારું તારું કશું જ નથી। ત્યાં નાના નાના ગામડાઓની અંદર જે જિનાલય છે ને, એ જિનાલયની અંદર 18 કોમના લોકો દર્શન કરવા આવે, બધા જ હળી મળીને પરમાત્માની ભક્તિ કરે છે, બધા જ હળી મળીને પરમાત્મા ભક્તિની અંદર જોડાય છે, બધા જ હળી મળીને પરમાત્મા ભક્તિનો એક સરસ મજાનો માહોલ બનાવે છે। અને આ જે નવા ગામ છે, એ નવા ગામ જે જામનગરની બાજુમાં આવેલું છે, ઝાલાવાડ ક્ષેત્રની અંદર કહેવાય, એ નવા ગામની અંદર ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા બિરાજમાન છે। અને એ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા કેવા, તો કે 18 આલમ જ્યાં દર્શન કરવા માટે આવે। અને હમણાં થોડા વર્ષો પહેલા ત્યાં કોઈ ગુરુ ભગવંત પધાર્યા, અને એ ગુરુ ભગવંતે જોયું કે અહીંયા તો દરેક જણ જોડાયેલો છે, દરેક જણની શ્રદ્ધા છે આ પરમાત્મા ઉપર, આખા ગામને ભેગું કરવામાં આવ્યું। અને ગામને ભેગું કરીને ગુરુ ભગવંતે પ્રેરણા કરી કે જો ભાઈ, તમે ચંદ્રપ્રભુ સ્વામી દાદાના દર્શન કરવા તો આવો છો, પણ અમારી તમને એક નાનકડી પ્રેરણા છે। તો કે શું પ્રેરણા છે? કીધું કે એક નાનકડી પ્રેરણા એવી છે કે આ ગામની અંદર જેટલા પણ લોકો રહે છે ને, એવું નક્કી કરે કે અળગણ પાણી કોઈએ પણ નહીં વાપરવાનું। ગુરુ ભગવંત આખી વાત સમજાવી કે જે હિંસા એના દ્વારા થાય છે, જે અમારી પ્રવર્તનની વાત છે, જે જીવદયાની વાત છે, જીવોને બચાવવાની વાત છે, અને માત્ર જૈન ધર્મની અંદર નથી, સંસારના બધા જ ધર્મોની અંદર કહેવામાં આવ્યું કે દયા ધર્મ કા મૂલ હૈ, દયાથી જે ધર્મની શરૂઆત થાય છે। અને માટે એક આશ્ચર્યકારી ઘટના એ ઘટિત થઈ, આશ્ચર્યકારી ઘટના એ બની કે એ ગુરુ ભગવંતની પ્રેરણાને ઝીલીને આખા ગામની અંદર રહેનારા 18 કોમના જેટલા પણ લોકો હતા ને, બધા લોકોએ સાથે મળીને નક્કી કર્યું કે આ ગામની અંદર કોઈએ પણ અળગણ પાણી વાપરવાનું। તમે વિચાર તો કરો કેવી શ્રદ્ધા હશે પરમાત્મા ઉપર, કેવો વિશ્વાસ હશે પરમાત્મા ઉપર, કેવો ભાવ હશે પરમાત્મા ઉપર। અને એ ચંદ્રપ્રભુ સ્વામી દાદાનો પ્રભાવ એવો, એ ચંદ્રપ્રભુ સ્વામી દાદાનો પ્રતાપ એવો કે આખા ગામના લોકો આજે પણ તમે ક્યારેક જાઓ ને, તો એ જામનગરની બાજુમાં નવા ગામ કરીને નાનકડું એ સરસ મજાનું ગામ છે, ત્યાં 18 કોમ એ જૈન ધર્મની પાલના કરે છે અને ત્યાં પરમાત્માની ભક્તિ કરે છે, અને 18 કોમ એ સાથે મળીને ગામની અંદર જેટલી પણ વસ્તી છે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે કોઈએ પણ અળગણ પાણી પીવાનું। આપણે કદાચ જૈન છીએ ને,
છતાં પણ એ નિયમ આપણે આપણા જીવનની અંદર લઈને બેઠા નથી કે ક્યારે પણ અણગણ પાણી વાપરવું નહીં. અને ત્યાં રહેનારા નોનજૈન લોકોએ પણ એક ગુરુ ભગવંતની પ્રેરણાને પામીને આ ચંદ્રપ્રભુ સ્વામી દાદાની કૃપાને પામીને જીવનની અંદર આ સંકલ્પ લઈ લીધો. અને એવા નવાગામ તીર્થે બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામી દાદાના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. અને ન પછી બીજો શબ્દ છે કે છે કે એ સરસ મજાનો એ તીર્થ એ પણ હાલારની અંદર જામનગરની બાજુમાં મોટી ભણસાલ કરીને એક સરસ મજાનું તીર્થ છે. ક્યારેક જાઓ ને અલગ અલગ ક્ષેત્રોની અંદર, કચ્છના ક્ષેત્રોની અંદર જાઓ તો ત્યાં એટલા બધા આસપાસની અંદર તીર્થો, હાલારના ક્ષેત્રોની અંદર જાઓ તો ત્યાં એટલા બધા આસપાસની અંદર તીર્થો, ક્યારેક વઢિયારના ક્ષેત્રોની અંદર જાઓ તો ત્યાં તમને આસપાસની અંદર એટલા બધા તીર્થો દેખાય, ક્યારેક તમે સાબરકાંઠા ઈડર આજુબાજુની અંદર જાઓ તો ત્યાં તમને આસપાસના એટલા બધા તીર્થો દેખાય, ક્યારેક વળી આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા ડભોઈ એ બધા ક્ષેત્રોની અંદર જાઓ ત્યાં પણ આસપાસની અંદર એટલા બધા પ્રાચીન અને જબરજસ્ત તીર્થો છે, જે ક્ષેત્રની અંદર જાઓ ત્યાં તમને અલગ અલગ તીર્થો જોવા મળે. અને એવું જે હાલાર ક્ષેત્રની અંદર મોટી ભણસાલ તીર્થ, અને એ તીર્થનો ઇતિહાસ એવો છે કે જામનગરથી થોડેક દૂર આ તીર્થ વસેલું છે. અને જ્યારે જામ સાહેબ હતા એમણે જ્યારે નક્કી કર્યું કે મારે જામનગર વસાવવું છે અને આજે આ મોટી ભણસાલ તીર્થ આજે છે એ સ્થળ ઉપર આવ્યા, એ જગ્યા ઉપર આવ્યા, તો સરસ મજાની નદી વહેતી હતી અને રાજાના મનની અંદર થયું કે જો નગર વસાવવું હોય તો અહીંયા જ વસાવવું જોઈએ. આમ એક એક તીર્થોના ઇતિહાસને વાંચીને સાંભળીને આપણને આશ્ચર્ય થાય કે શું તાકાત હતી. એ જામ સાહેબને થયું કે નગર વસાવવું હોય તો અહીંયા જ વસાવવું જોઈએ, સરસ મજાનું રમણીય વાતાવરણ છે. અને એ ક્યાંક એ રાત્રિ વિશ્રામ ત્યાં કરે અને રાત્રે સ્વપ્નની અંદર અધિષ્ઠાયક દેવ પધાર્યા અને અધિષ્ઠાયક દેવે આવીને એવી સૂચના આપી કે અહીંયા તમે ભૂલે છો કે કોઈ નગર વસાવતા નહીં, આ તીર્થભૂમિ છે. તમે જો અહીંયા નગર વસાવશો ને તો તમારા વંશની અંદર જેટલા પણ જન્મ થશે, જેટલા પણ લોકો આવશે, બધાના મનની અંદર એ સંન્યાસની ભાવના જાગશે. અને માટે અહીંયા તમે ક્યારે કરતા ક્યારે નગર વસાવવાની ભૂલ ન કરતા, તો તીર્થભૂમિ છે, આ ઋષિ મુનિઓની ભૂમિ છે, આ સાધનાની ભૂમિ છે, અહીંયા તમે નગર ન વસાવતા, અહીંયાથી થોડે દૂર જજો અને ત્યાં એ સંકેત તમને મળે ને ત્યાં તમે નગર વસાવજો, અહીંયા ન વસાવતા. અને સવારે જામ સાહેબ નીકળ્યા, થોડેક દૂર ગયા અને ત્યાં એમને અધિષ્ઠાયક દેવે જે સંકેત આપ્યો તો એ સંકેત મળ્યો. ત્યાં નગર વસાવવાનું નક્કી કર્યું. પણ એમના મનની અંદર થયું કે આ જ્યાં હું રાત્રે સૂતો હતો, જ્યાં રાત્રે વિશ્રામ કર્યો હતો, એ કોઈ પવિત્ર અને પ્રાચીન ભૂમિ હોવી જોઈએ. એમને અધિષ્ઠાયક દેવ સ્વપ્નમાં આવે ને, એમને કોઈ દેવતા સ્વપ્નમાં આવીને આવો મને સંકેત આપે ને, એટલે ફરી પાછા ત્યાં ગયા. અને ત્યાં જઈને પોતાના મંત્રીઓને આદેશ કર્યો કે નગર ભલે જામનગર ભલે આપણે થોડેક દૂર વસાવીએ, પણ અહીંયા એક તીર્થ બનાવવું છે, અહીંયા પરમાત્માની સ્થાપના કરવી છે, અહીંયા મારે તીર્થ બનાવવું છે. અને એમ કે સિદ્ધાચલના સમાન પાલીતાણા જેવું આબેહૂબ જિનાલય મારે બનાવવું છે અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ત્યાં સ્થાપના કરવી છે. અને એ મોટી ભણસાલ તીર્થ જામનગરની સમીપમાં પ્રાચીન તીર્થ, અને ત્યાં સિદ્ધાચલ સમાન સરસ મજાનું જિનાલય છે, અદ્ભુત જિનાલય છે, અને એ જિનાલયની અંદર પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન. એ તીર્થભૂમિ કેટલી જાગ્રત હશે તમે વિચાર તો કરો. આપણે ત્યાં એમને નથી કીધું કે તીર્થભૂમિની અંદર જાઓ, ત્યાં સમય વિતાવો, ત્યાંની ઉર્જા સાથે જોડાવાની કોશિશ કરો, ત્યાંની ઉર્જા સાથે એકાકાર થવાની કોશિશ કરો. આ તીર્થભૂમિઓની તાકાત છે, તીર્થભૂમિઓનો પ્રભાવ છે. આપ સંખેશ્વર મહાતીર્થની અંદર તમે પહોંચો ને, એ ભૂમિની તાકાત છે, તમને પરમાત્મા ભક્તિમય બનાવી. આમ સિદ્ધાચલની અંદર હજી તો જ્યાં પગ મૂકીએ ને, આમ તલેટીએ જ્યાં હજી પહોંચ્યા હોઈએ ને, જ્યાં હજી ચડવાની શરૂઆત કરતા હોઈએ ને, ત્યાં મનની અંદર થનગનાટ થવા લાગે કે ઉપર જશું, આદિના દાદાને ભેટશું, દાદાની ભક્તિ કરશું, દાદાની પૂજા કરશું, દાદાની સ્તવના કરશું, એ ભૂમિની તાકાત છે. અને માટે એ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, બરાબર સમજી લેજો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ,
કે આ સંસારની અંદર જ્યાં જ્યાં પણ તમે પાપ કરીને આવ્યા હોય, જ્યાં જ્યાં પણ તમે અપરાધ કર્યો હોય, જ્યાં જ્યાં પણ કર્મોનો બંધ કર્યો હોય, પણ તીર્થ ક્ષેત્રની અંદર જો ચાલ્યા જાવ ને તો એ પાપોનો તમારો નાશ થઈ જાય છે. પણ આગળની પંક્તિ બહુ સરસ મજાની લખી, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કીધું કે બીજા ક્ષેત્રની અંદર જો પાપ થશે ને તો તીર્થ ક્ષેત્રની અંદર આવીને એ પાપોનો નાશ થઈ જશે, એ પાપો તૂટી જશે, એ પાપો ખત્મ થઈ જશે. પણ જો તીર્થ ક્ષેત્રની અંદર પાપોનો બંધ થશે ને તો એનાથી છૂટવાનો કોઈ રસ્તો નથી. અને માટે હું તમને કહું છું કે જ્યારે પણ તીર્થની અંદર જાઓ ને જાગ્રત રહો. આખું વર્ષ ભલે કદાચ રાત્રિ ભોજન કરતા હોઈએ, રાત્રે ખાતા હોઈએ, પણ તીર્થ ક્ષેત્રની અંદર તો જરા પણ આખું વર્ષ ભલે કદાચ અભક્ષ અનંત કાય ને કંદમૂળ તમે આરોગતા હો, પણ તીર્થ ક્ષેત્રની અંદર જરા પણ નહીં. સંસારમાં રૂટીનમાં ભલે કોઈની સાથે ખોટું બોલતા હોય, કોઈની સાથે ખરાબ કરતા હોઈએ, કોઈને હર્ટ કરતા હોઈએ, પણ નક્કી કરજો કે તીર્થ ક્ષેત્રની અંદર તો જરા પણ નહીં, ક્યારે પણ નહીં. અને માટે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે બરાબર સમજી લેજો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો તીર્થ ક્ષેત્રની અંદર પણ પાપોનો બંધ થશે, તીર્થ ક્ષેત્રની અંદર પણ જો કર્મોનો બંધ થશે, તીર્થ ક્ષેત્રની અંદર પણ જો નવા કર્મો બંધાશે તો એનાથી છૂટવાનો કોઈ કરતા કોઈ રસ્તો નથી. બહુ ધ્યાન રાખજો. આપણે પાલિતાણા જઈએ, શંખેશ્વર જઈએ, મહુડી જઈએ, વિજાપુર જઈએ, આગલોડ જઈએ, પણ ત્યાં ગયા પછી માત્ર પરમાત્માના દર્શન કરી લેવાથી કામ નથી બની જતું. ત્યાં ગયા પછી આપણી જાગૃતિ હોવી જોઈએ કે અહીંયા આજે આવ્યા છે, આજે દાદાના દર્શન કર્યા છે, તો આજે કમસે કમ ચોવિહાર કરવો છે, આજે કમસે કમ તિવિહારનું પચકાણ કરવું છે, આજનો દિવસ કમસે કમ કંદમૂળ નથી ખાવું. આપણી તો હાલત એ છે કે સવારે પાલિતાણાની યાત્રા કરી હોય અને રાત્રે હોટલોમાં આપણે ભોજન કરતા હોય, સવારે શંખેશ્વર દાદાની જે હાજરી પૂજા કરી હોય અને રાત્રે ક્યાં આસપાસની અંદર હોટલો ગોતતા હોઈએ કે ક્યાં જમવાનું સારું મળી જશે. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થ યાત્રા કરવા જાઓ, વર્ષમાં કેટલી વાર આપણે જઈએ? એક વાર જઈએ, બે વાર જઈએ, પાંચ વાર જઈએ, દસ વાર જઈએ, અરે મહિને એક વાર જઈએ તો પણ વર્ષમાં 12 વખત જઈએ. એ 12 વખત જો આપણે રાત્રિ ભોજન ન છોડી શકીએ, 12 વખત જો અભક્ષ અનંત કાય ન છોડી શકીએ, 12 વખત જો આપણે ક્યાંક ને ક્યાંક પાપોથી બચવાની કોશિશ ન કરીએ ને તો સમજવાનું કે આપણી તીર્થયાત્રા નિરર્થક છે. તીર્થયાત્રા ત્યારે જ સાચી જ્યારે કંઈક નીતિ નિયમો પૂર્વક થાય. અને માટે હવે જ્યારે પણ તીર્થયાત્રા કરવા જાવ, સમજી લો કોઈને સંકલ્પ હોય કે દર પૂનમે મારે શંખેશ્વર જવાનું છે, શંખેશ્વર દાદાની યાત્રા કરવાની છે, શંખેશ્વર દાદાને ભેટવાના છે, શંખેશ્વર દાદાની પૂજા કરવાની છે, પણ જો એ પૂનમે દાદાની યાત્રા કર્યા પછી કે દાદાની સ્પર્શના કર્યા પછી રાત્રે જો તમે ભોજન કરો, એ પૂનમે દાદાની સ્પર્શના કર્યા પછી તમે જો અભક્ષ અનંત કાય આરોગો તો તમારી પૂનમ સાર્થક નથી પણ નિરર્થક છે. બરાબર સમજી લેજો. પછી આપણે ગમે તેટલું કહીએ કે સાહેબ 50 પૂનમ થઈ ગઈ ને 100 પૂનમ થઈ ગઈ, પણ દાદાના આશીર્વાદ હજી જોઈએ એવા મળતા નથી, નહીં મળે. તીર્થ ક્ષેત્રની અંદર પાપ કરવાની ભૂલ ક્યારે પણ નહીં કરતા. જે દિવસે તીર્થના રાજાની પૂજા કરી હોય, તીર્થના દાદાની પૂજા કરી હોય, એ દિવસે પાપ કરવાની ભૂલ ક્યારે પણ નહીં કરતા. જોજો, ચોક્કસ તમને રિઝલ્ટનો અનુભવ થશે. કેવી ભૂમિ હશે કે આમ રાજા ત્યાં જઈને સુવે ને વિચાર કરે મારે નગરી વસાવી છે ને ત્યાં અધિષ્ઠાયક દેવ જાગ્રત થાય. હજી તો કોઈ તીર્થ બન્યું નથી, હજી કોઈ રચના થઈ નથી, કોઈ પ્રતિમાની સ્થાપના નથી, પણ એ ભૂમિનો પણ પ્રભાવ કેટલો જબરજસ્ત અને ભૂમિ પણ કેટલી પાવરફુલ. અને એ મોટી ભણસાલની અંદર વિરાજમાન પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. ત્રીજો શબ્દ છે, કયો શબ્દ છે? અને ઉ એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ. કયું તીર્થ છે? ઉન્હેલ, ઉજ્જૈન નહીં, ઉન્હેલ. જ્યાં નાગેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે, સરસ મજાની એ નીલવર્ણીય પ્રતિમા અને સરસ મજાની એ પરમાત્માની પ્રતિમાને જોઈએ ને પ્રતિમાના દર્શન કરીએ અને મન ભાવિત થઈ જાય. ઇતિહાસ એમ કે છે કે મેઘમાળી દેવે જ્યારે પાર્શ્વનાથ પ્રભુની ઉપર ઉપસર્ગો કર્યા અને એ ઉપસર્ગોની પરાકાષ્ઠા એ થઈ કે પરમાત્માની નાસિકા સુધી પાણી આવી ગયું. અને હે પરમાત્માની નાસિકા સુધી પાણી આવી ગયું
એટલે ધર્ણેન્દ્ર દેવ નું આસન કંપાયમાન થયું, ધર્ણેન્દ્ર દેવ નું આસન કંપાયમાન થયું અને ધર્ણેન્દ્ર દેવ નીચે પધાર્યા અને જોયું કે મેઘમાળી દેવ એ પરમાત્માને ઉપસર્ગ કરી રહ્યો છે અને માટે એ મેઘમાળી દેવ નું તાળન કર્યું અને પરમાત્માની નીચે સરસ મજાનું કમળ બનાવ્યું. જે પરમાત્માની નાસિકા સુધી પાણી આવી ગયું હતું એ પરમાત્મા થોડા ઉપર ઉઠ્યા. મેઘમાળી દેવ એ ધર્ણેન્દ્ર થી ડરીને ભાગી ગયો અને ત્યાં પરમાત્માની ભક્તિ સ્વરૂપે એ ધર્ણેન્દ્ર મહારાજાએ સરસ મજાની એ તીર્થની સ્થાપના કરી, સરસ મજાની પ્રતિમાની સ્થાપના કરી એ નાગેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા. વર્ષો વીતતા ગયા, ધીરે ધીરે તીર્થ પ્રાય નામશેષ થઈ ગયું, ધીરે ધીરે આપણા લોકોનું આવન જાવન ત્યાં ખત્મ થઈ ગયું, ઓછું થઈ ગયું, અન્ય લોકોએ ત્યાં કબજો કરી લીધો. આપણા બધાના મનમાંથી નીકળી ગયું કે એવું કોઈ તીર્થ પણ હતું કે નાગેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા ત્યાં બિરાજમાન હતા, એ બધાના મન મસ્તિષ્કમાંથી નીકળી ગયો અને ધીરે ધીરે અન્ય લોકોએ ત્યાં કબજો કર્યો. અને આજથી થોડા વર્ષો પહેલા ધર્મસાગરજી મહારાજને અભય સાગરજી મહારાજ સાહેબ જ્યારે મધ્યપ્રદેશનો ઉદ્ધાર કરવા માટે ગયા અને ત્યારે એમને એ સંશોધન કરતા ખ્યાલ આવ્યો કે આ તીર્થ છે જ્યાં પરમાત્માનો ઉપસર્ગ થયો હતો, આ તો પાર્શ્વનાથ પરમાત્માનું બહુ પ્રભાવિક તીર્થ હતું. ત્યાં ગયા, અંદર કોઈ ગામમાં પ્રવેશ ન કરવા. તમે વિચાર કરજો આ જેટલા પણ તીર્થો આપણને મળ્યા છે ને, ક્યાંક ને ક્યાંક કોકને કોક શ્રાવકે, ક્યાંક ને ક્યાંક કોકને કોક ગુરુ ભગવંતે કેટલી પરિશ્રમ, કેટલી મહેનત અને કેટલો પુરુષાર્થ કર્યો છે ને, ત્યારે આ તીર્થો આપણી પાસે છે, આપણા હાથની અંદર છે. આજથી વર્ષો પહેલા એવી હાલત હતી કે આપણા તીર્થો આટલા સુવ્યવસ્થિત નતા, આપણા તીર્થોની અંદર આટલી વ્યવસ્થાઓ નહોતી, આપણા તીર્થોની અંદર ત્યારે કોઈ આટલી મોટી ટ્રાન્સપોર્ટની સુવિધાઓ નહોતી, લોકોની આવા જાહી બહુ ઓછી હતી અને માટે કેટલાય તીર્થો ઉપર અન્ય લોકોએ કબજો કરી લીધો હતો. પણ એક એક ગુરુ ભગવંતો અલગ અલગ સ્થાનોએ ગયા અને એક એક તીર્થોનો ઉદ્ધાર કરાવ્યો. અભય સાગરજી મહારાજ, ધર્મ સાગરજી મહારાજ વિચરણ કરતા કરતા ગયા ને એમને સમાચાર મળ્યા કે અહીંયા તો બીજા લોકોએ કબજો કરી લીધો છે, આખું વેરાન આખું જંગલ બની ગયું છે. જે પાર્શ્વનાથ પ્રભુજીનું તીર્થ હતું એ આખું જંગલ બની ગયું છે. ત્યાં ગયા, લડ્યા, કાયદાકીય રીતે એમની સાથે લડ્યા અને પાછી આપણી ત્યાં તીર્થની સ્થાપના કરી. અને એ તીર્થ એટલે બીજું કોઈ નહીં, આજના સમયમાં જે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ, જે નાગેશ્વર દાદાની ભક્તિ કરવા માટે આપણે જઈએ છીએ, પ્રાચીન પ્રતિમા સરસ મજાની 14 ફૂટને પાર્શ્વનાથ પરમાત્માની સુંદર મજાની પ્રતિમા અને એ ઉન્હેલ તીર્થની અંદર બિરાજમાન નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. એના પછી કયો શબ્દ આવે છે ભાઈ? કયો શબ્દ આવે? વ. અને વ ઉપરથી કયું તીર્થ આવશે? કયું તીર્થ આવશે બોલો તો? બહુ નજીક છે. કયું તીર્થ? વણસરા નહીં, વાલમ નહીં, પછી કયું? વલભીપુર. હવે કાલે વ પૂછ્યું તો વલભીપુર યાદ નહીં આવે પાછું. વ એટલે વલભીપુર અને એ પાલીતાણા જતા જતા રસ્તાની અંદર આમ પાલીતાણાની તલેટી જેને કહેવાય અને એ શત્રુંજય મહાતીર્થની તલેટી એટલે વલભીપુર તીર્થ. અને અન્ય બીજા જેટલા પણ તીર્થો છે ને એ બધા તીર્થો કદાચ એ પરમાત્મા ભક્તિના તીર્થો છે, પણ આ વલભીપુર એ પરમાત્મા ભક્તિની સાથે સાથે સાહિત્યનું પણ બહુ મોટું તીર્થ છે. અત્યારે જે 45 આગમ તમને મળી રહ્યા છે, અત્યારે જે સાહિત્ય આપણને મળી રહ્યું છે, જે શાસ્ત્રો મળી રહ્યા છે, જે ધર્મગ્રંથો મળી રહ્યા છે, એના બેઝની અંદર જો કોઈ તીર્થ હોય તો આ વલભીપુર તીર્થ છે. કેટલા લોકો વલભીપુર ગયા છે? લગભગ બધા ગયા હશે. અને એ વલભીપુરની અંદર તમને ખબર છે કેટલા આચાર્ય ભગવંતો ભેગા થયા હતા? કેટલા? 500 આચાર્ય ભગવંત. અને વલભીપુરમાં એ 500 આચાર્ય ભગવંતના દર્શન કર્યા છે ભાઈ? કર્યા છે કે નથી કર્યા? આ બાજુ હમણાં બધા હાથ ઊંચો કરતા હતા ને વલભીપુર જવા વાળા. ક્યાં છે ખ્યાલ છે 500 આચાર્ય ભગવંત? ક્યાં છે? નીચે ભૈરામાં,
ઘણા લોકો ઉપરથી દર્શન કરીને નીકળી જાય, તલેટીના દર્શન કરીને નીકળી જાય, કદાચ નીચે ન જતા હોય. એમના માટે ખાસ કહી દઉં કે હવે જ્યારે પણ વલ્ભીપુર જાઓ ને ત્યારે નીચે ભોયરાની અંદર જજો અને 500 આચાર્ય ભગવંતના એક સાથે દર્શન થઈ શકે ને. આખા ભારત નહીં આખા વિશ્વમાં એકમાત્ર એક એવું તીર્થ છે જ્યાં તમે એક નજર નાખો ને 500 આચાર્ય ભગવંતના એક સાથે દર્શન થઈ જાય. પરમાત્માના નિર્વાણ પછી 980માં વર્ષે ઘટના એવી ઘટી કે ધીરે ધીરે 980 વર્ષ સુધી તો પરંપરા શું હતી કે ગુરુ પોતાના શિષ્યને વાચન આપે, પાઠ આપે, એ શિષ્ય યાદ રાખે, કંઠસ્થ રાખે, ફરી પાછા એ એમના શિષ્યને આપે, ફરી પાછા એ એમના શિષ્યને આપે, એમ પરમાત્મા મહાવીરના નિર્વાણથી લગાડીને 980 વર્ષ સુધી તો આ પરંપરા ચાલતી રહી. પણ 980માં વર્ષે ધીરે ધીરે બધાને એવું લાગવા લાગ્યું કે હવે ભૂલાય છે, જેટલું ગુરુએ આપણને આપ્યું એટલું આપણે આગળ ફોરવર્ડ નથી કરી શકતા, આગળ આપી નથી શકતા અને ક્યાંક ને ક્યાંક ભૂલી જવાય એવું લાગે છે. સ્મૃતિ ઓછી થતી હોય એવું લાગે છે, પડતો કાળ છે ને બેઝિકલી આ થવાનું જ છે. એ વખતે પૂર્વના ભવની અંદર જે હરણી ગમેસી દેવ હતા એ દેવર્ધિ ગણિક સમાસ એમણે એ મનની અંદર વિચાર્યું કે આખા જીન શાસનની અંદર જેટલા પણ આચાર્ય ભગવંતો છે ને એ બધા આચાર્ય ભગવંતોને ભેગા કરીએ અને એમને જેટલું યાદ છે ને બધું લખાવી દઈએ જેથી આવનારો સમય આપણા માટે સેફ થઈ જાય. બરાબર સમજો શું સાહિત્ય વારસો હતો આપણી પાસે. વલ્લભીપુરની અંદર બધાને આમંત્રણ આપવામાં આવ્યું કે બધાએ પધારવાનું છે. 500 આચાર્ય ભગવંત વલ્લભીપુરની અંદર પધાર્યા. શું જાઓ જલાલી હશે તમે વિચાર તો કરો. આમ એક આચાર્ય ભગવંત નગરની અંદર આવે ને આખા નગરની અંદર ધર્મની જાગૃતિ આવી જાય. આમ જ્યાં 500 આચાર્ય ભગવંત હોય તો શ્રમણ ભગવંતો કેટલા હોય, સાધ્વીજી ભગવંતો કેટલા હોય, શ્રાવક શ્રાવિકાઓ કેટલા હોય ને કેવો સરસ મજાનો માહોલ હોય. 500 આચાર્ય ભગવંતો વલ્લભીપુર નગરની અંદર પધાર્યા. એ વખતે બહુ મોટું એ વલ્લભીપુર નગર હતું અને બધાને નિવેદન કરવામાં આવ્યું કે તમને જે રીતે જેટલો ખ્યાલ છે સબ્જેક્ટ વાઇઝ, જેને જે રીતે ખ્યાલ છે, જેને જે રીતે ફાવે છે, જેને જે વસ્તુ યાદ છે એ પ્રમાણે લખાવવાની શરૂઆત કરી. 500 આચાર્ય ભગવંત અને દરેક આચાર્ય ભગવંતો પાસે બે બે લૈયાઓ રાખવામાં આવ્યા કે જેઓ તાળપત્રો પર આખા ભારતભરમાંથી જ્યાંથી તાળપત્ર મળે ત્યાંથી તાળપત્રનો સંગ્રહ કરવામાં આવ્યો અને એ 500 આચાર્ય ભગવંતોએ લખવાની શરૂઆત કરી. અને તમે વિચાર કરજો આપણા જીન શાસનનો જ્ઞાન વારસો કેટલો જબરજસ્ત હતો. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ નહીં, સાત નહીં, આઠ નહીં, દસ નહીં, 13 ચોમાસા સળંગ કર્યા અને સળંગ એ ઇતિહાસ આપણું સાહિત્ય લખતા રહ્યા. કેટલા ચોમાસા? 13 ચોમાસા. એ વલ્લભીપુરની અંદર 500 આચાર્ય ભગવંતોએ સળંગ લગાતાર 13 વર્ષ સુધી લખવાનું કામ કર્યું અને છતાં પણ એ સાહિત્ય પૂરું ના થાય એટલું સાહિત્ય આપણી પાસે હતું. અને એમ કહેવાય કે 13.5 વર્ષ સુધી 500 આચાર્ય ભગવંત અને દરેક આચાર્ય ભગવંતો પાસે બે બે લઈ આવો, 1 કરોડ ગ્રંથ તૈયાર થયા. કેટલા? 1 કરોડ. એમાં આગમ, એમાં સાહિત્ય, એમાં છંદ, એમાં શાસ્ત્ર, એમાં કાવ્ય, એમાં ન્યાય, એમાં વ્યાકરણ, બધી જ વસ્તુ એની અંદર આવી ગઈ. 1 કરોડ ગ્રંથ તૈયાર થયા. પણ આપણી બદનસીબી એ કે વચ્ચેનો જે મુઘલ સમય આવ્યો, મુસ્લિમોનો કાળ આવ્યો અને એમ કહેવાય કે આપણી જે પ્રાચીન યુનિવર્સિટીઓ હતી, નાલંદા, તક્ષશિલા, જે પણ યુનિવર્સિટીઓ હતી, જે આપણા જ્ઞાન ભંડારો હતા અને એમ કહેવાય કે જે ધર્મને નષ્ટ કરવો હોય ને એના સાહિત્યને, એના શાસ્ત્રને નષ્ટ કરી દેવામાં આવે, એની સંસ્કૃતિને નષ્ટ કરી દેવામાં આવે તો ધર્મ નાશ પામી જાય છે. અને એ લોકોએ આક્રમણ ક્યાં કર્યું હતું કે આપણા ધર્મ ગ્રંથો ઉપર 1 કરોડ ગ્રંથો લખાયા હતા, એમાંથી આજે માત્ર 5000 જેટલા ગ્રંથો અવેલેબલ છે, બાકી બધા જ ગ્રંથો એ લોકોએ બાળી નાખ્યા, આપણી પાસે ન પહોંચી શક્યા. અને છતાં પણ આજે પણ જેટલું સાહિત્ય આપણી પાસે છે ને અદ્ભુત છે, બેનમણ છે. પણ કહેવાની વાત એ છે કે એ વલ્લભીપુર તીર્થ જે આદિનાથ પરમાત્મા બિરાજમાન છે અને જ્યાં 500 આચાર્ય ભગવંતોએ સાથે મળીને આમ સાહિત્યનું તીર્થ બનાવી દીધું હતું અને એ વલ્લભીપુર તીર્થ કેટલું અદ્ભુત તીર્થ છે અને વ શબ્દ ઉપર બિરાજમાન એ વલ્લભીપુર તીર્થના અધિપતિ આદિનાથ પરમાત્મા અને દેવર્ધિ ગણિક સમાશ્રમણના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. વ પછી શબ્દ છે ઝા અને એ ઝા કે છે કે રાજસ્થાનની અંદર ઝાડોલી તીર્થ, મેવાડની અંદર આવેલું એ સરસ મજાનું ઝાડોલી તીર્થ, 1200 વર્ષ પ્રાચીન એ તીર્થ છે
અને ત્યાં રાજા એક વખત એ આદિનાથ પરમાત્મા તીર્થની અંદર ઝાડોલી અંદર બિરાજમાન આબુની આસપાસની અંદર આવેલું એ તીર્થ છે આબુની તલેટી સમાન કહેવાય ઝાડોલી તીર્થ ત્યાં રાજા દર્શન કરવા માટે અને દર્શન કરવા માટે આવ્યા અને પરમાત્માને જોઈને એટલા પ્રભાવિત થયા જે દિવસે દર્શન કરવા માટે આવ્યા ને એ દિવસે જાતે જ સંકલ્પ કરી લીધો કે દરરોજ મારે પરમાત્માના દર્શન કરવા માટે આવું અને જ્યારે પણ રાજા દર્શન કરવા માટે દરરોજ આવે પણ ક્યારેક એના મનની અંદર ભક્તિનો આવેગ આવે ક્યારેક એના મનની અંદર ભક્તિનો ભાવ આવે તો પોતાની પાસે રહેલી સંપત્તિમાંથી કંઈક સોના મોહરો દાન કરે કોઈક દાગીનાઓનું દાન કરે કોઈક હીરા માણેક મોતી જવેરાતનું દાન કરે ક્યારેક વળી ગામોના ગામો એ તીર્થને ભેટની અંદર આપી દે અને આજે પણ એ તીર્થ પાસે ઘણી બધી જગ્યાઓ છે રાજાએ ભેટ આપેલી અને એ રાજા જે પ્રતિમાને જોઈને પ્રભાવિત થયા હતા એવા આદિનાથ પરમાત્મા અને ઝાડોલી તીર્થની અંદર બિરાજમાન ઝાડોલી તીર્થની અંદર રાજમાન એ આદિનાથ પરમાત્માના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરી એના પછી શબ્દ આવશે યાવજ્જાયાણમ અને કર્ણાટકની અંદર આવેલું એ તીર્થ યાદગીરી આપણે યાદગીરી શબ્દ બોલીએ ને એ એવું જે યાદગીરી નામનું એક તીર્થ કર્ણાટકની અંદર આવેલું છે તમે કદાચ અમે પણ હજી સુધી એ ક્ષેત્રની અંદર ગયા નથી પણ વાંચ્યું ઘણું છે સાંભળ્યું ઘણું છે કે જે જૈન ધર્મની જાહો જલાલી સાઉથની અંદર કર્ણાટકની અંદર હતી એ કદાચ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે પણ નથી ત્યાંની ગુફાઓમાં જઈએ ત્યાંથી કંઈ પણ ખોદકામ થતું હોય ત્યાંના પ્રાચીન વસ્તુઓ મળે જે પણ મળે ક્યાંક ને ક્યાંક જૈન ધર્મના ચિહ્નો એની અંદર મળતા હતા એ કર્ણાટકની અંદર એ યાદગીરી નામનું સરસ મજાનું તીર્થ છે ત્યાં એક નાનકડી ટેકરી છે અને ટેકરી ઉપર રાજા ખારવેલના પગલા છે એ રાજા ખારવેલ એ હતા કે જેમણે આખા કર્ણાટકની અંદર જૈન ધર્મનો ડંકો વગાડ્યો હતો એક સમય કર્ણાટકની અંદર એવો હતો કે એક જ રાત્રિની અંદર 50,000 જૈનોની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યાંના રાજાએ ફરમાન પાડ્યું હતું બહાર કે જે પણ મુંડિત જૈન સાધુ દેખાય ને એનું મસ્તક કાપીને લાવશે એને 1,00,000 સોના મોરોનું ઇનામ આપવામાં એ સમય હતો કર્ણાટકની અંદર જૈન ધર્મ માટેનો સૌથી વિપરીત અને સૌથી વિષમ સમય અને એના પછી રાજા ખારવેલનું આગમન થયું અને કર્ણાટક ઉદ્ધારક જેને કહેવાય કે આખા કર્ણાટકની અંદર જ્યાં જુઓ ત્યાં જૈન ધર્મની જાહો જલાલી જ્યાં જુઓ ત્યાં જૈન ધર્મના જિનાલયો જ્યાં જુઓ ત્યાં જૈન ધર્મના શિલાલેખો જે ગુફાની અંદર તમે જાઓ એ તમને ક્યાંક ને ક્યાંક જૈન ધર્મની વસ્તુઓ પ્રાચીન પ્રાપ્ત થાય એ જૈન ધર્મની જાહો જલાલી આખા કર્ણાટકની અંદર જો કોઈએ કરી હોય તો એ રાજા ખારવેલે કરી અને એ રાજા ખારવેલના પ્રાચીન પગલા ચરણ પાદુકા જ્યાં કોઈ હોય એ યાદગીરી તીર્થની અંદર છે એ યાદગીરી તીર્થ મંડળ એ પરમાત્માના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરી અને એ યાદગીરી તીર્થની અંદર પરમાત્માની કોઈ પ્રતિમા જ નથી એ ખારવેલ રાજાના પગલા છે પણ એણે જૈન ધર્મનો ઉદ્ધાર કર્યો તો માટે એની ત્યાં પૂજા કરવામાં આવે છે અને છેલ્લો શબ્દ છે નમ અને નમ શબ્દ કહે છે કે ગુજરાતની અંદર આપણી સમીપમાં આવેલું નંદાસણ તીર્થ અને કયા પરમાત્મા બિરાજમાન છે નંદાસણ તીર્થ અને એ નંદાસન તીર્થમાં પ્રાચીન મહાવીર સ્વામી પરમાત્મા બિરાજમાન હતા અને હવે આચાર્ય ભગવાન રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ કલિકુંડવાળા એમણે એ તીર્થનો જીર્ણોદ્ધાર કરીને આખું રોડ ઉપર નવું જિનાલ બનાવ્યું અને સરસ મજાના પાર્શ્વનાથ પરમાત્માની ત્યાં સ્થાપના કરી પણ મૂળ નંદાસન તીર્થના અધિપતિ જો કોઈ પરમાત્મા હતા તો એ મહાવીર સ્વામી પરમાત્મા હતા ત્યાં નીચે મહાવીર સ્વામી પરમાત્માની પણ સરસ મજાની સ્થાપના થયેલી છે અને એવું એ નંદાસન તીર્થ ગુજરાતની અંદર આપણું સરસ મજાનું પ્રાચીન જિનાલય એ નંદાસન તીર્થના અધિપતિ મહાવીર સ્વામી પરમાત્માના ચરણોમાં પણ ભાવપૂર્વક વંદના કરીએ આ એક એક તીર્થોને ભાવપૂર્વક સ્પર્શના કરતા વંદના કરતા એમની ભક્તિ કરતા એમની પૂજા કરતા અને એમણે ભાવયાત્રાની અંદર આગળ વધતા વધતા બસ આપણે તો એટલું જ કરવું છે અરિહંતના ધ્યાને અરિહંત બની જશો જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે